नमस्कार विद्यार्थी मित्रों, हूँ दक्षा पंडित फ्रॉम RH कोटक प्राइमरी स्कूल, स्टैंडर्ड 4, सब्जेक्ट मैथ्स, चैप्टर 1, ईंटोनी इमारत। विद्यार्थी मित्रों, आगळ आपणे गणितमां थोड़ू रिविजन कर्युं, पण आजे गणितमां चैप्टर 1 ईंटोनी इमारत समझशुं। पहला तो आपणे चेप्टरनું नाम समझिए। ईंटोनी इमारत एटले शुं? तो के इमारत बनावी होय एटले के चणतर करवू होय, मकान बनावू होय तो मकान शानू बनावीए छीए? तो के ईंटोनું। एवी ज रीतना ईंटोनો अभ्यास करवानो छे કે ઈંટોને કેવી રીતે મૂકવામાં આવે છે, ઈંટોની અલગ અલગ ડિઝાઇન હોય તે જોઈએ આપણે। નીચેની દિવાલમાં કેટલીક ઈંટોનો ઉપયોગ થયો છે, ગણો અને લખો। બે અડધી ઈંટો બરાબર એક આખી ઈંટ। અહીં ઘણી બધી ઈંટો દેખાય છે, દેખાય છે ને બાળકો? આપણે ગણતરી ચાલુ કરવાની છે। ગણતરી ચાલુ કરતા પહેલાં બરાબર સમજો કે અડધી ઈંટ છે તે દૂધિયા કલરની છે। સૌથી પહેલાં આપણે આખી ઈંટ ગણવાની છે। આખી ઈંટ મારી સાથે ગણવાની ચાલુ કરજો। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, બત્રીસ, તેત્રીસ અને ચોત્રીસ। તો આખી ઈંટ કેટલી થઈ? ચોત્રીસ, 34। બરાબર યાદ રાખજો, આખી ઈંટ 34 છે। હવે આપણે અડધી ઈંટ ગણીએ છીએ, તો અડધી ઈંટનો કલર કેવો છે? તો કે દૂધિયા। એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ। તો અડધી ઈંટ કેટલી છે? છ, અને આખી ઈંટ કેટલી છે? તો કે 34। એના ઉપરથી આપણે થોડા જવાબ લખવાના છે। કઈ રીતે જવાબ છે તે આગળ બતાવું છું, બરાબર સમજો। તૂટેલી ઈંટ, તૂટેલી ઈંટ એટલે શું થાય? તો કે અડધી ઈંટ। તો કેટલી ગણી આપણે? 6 ગણી। આખી ઈંટ, તો આખી ઈંટ કેટલી છે? 34 છે। તૂટેલી ઈંટ 6 છે, તો તૂટેલી ઈંટને આપણે આખી કરીએ તો કેટલી થાય? 3 થાય। એવી રીતે 34માં તમે 3 ઉમેર્યો તો કેટલા થાય? 34 પછી 3 ગણો, 35, 36 અને 37। તો કુલ ઈંટ કેટલી થઈ? 37। આનો જવાબ તમારે તમારી નોટમાં એકદમ સરસ અક્ષરથી કરવાનો છે। પ્રશ્ન 2, નીચેની દિવાલની ઈંટોમાં ખૂટતા સ્થાન પૂર્ણ કરો। બરાબર સમજો, જે સ્થાન ખૂટે છે એ જ તમારે લખવાનો છે। ઈંટોમાં આપણે કઈ રીતે ચડીએ છીએ તે બરાબર ધ્યાન આપજો। નીચે કુલ 4 ઈંટ છે, એની ઉપર 3 ઈંટ છે, એની ઉપર 2 અને લાસ્ટમાં 1 જ ઈંટ છે। તમને દરેક ઈંટમાં અંક આપેલા છે, તમારે જે અંક આગળ પાછળ નથી તે લખવાનો છે। સૌથી નીચેની 4 ઈંટમાં 258 તમને આપેલા છે, તો 258થી આગળ શું આવે? તો કે 257। 257થી આગળ શું આવે? તો 256। હવે લાઇનમાં પહેલાં ગણી લેવાનું, 256, 257 ને 258। તો લાસ્ટમાં 258 પછી શું આવશે? 259। હવે જ્યાંથી તમે 59 પૂરો કર્યો ત્યાંથી તમારે ઉપર ચડવાનું છે। તો 259 પછી શું આવે? તો 260।
261 તમને આપેલા જ છે. 261 પછી શું આવે? તો કે 262. પાછું તમે જ્યાં પૂરું કર્યું ત્યાંથી જ તમે ચડો છો. તો 262 પછી શું આવે? તો કે 263. 264 છે તે તમને આપેલા જ છે. તો લાસ્ટમાં તમે સૌથી ઉપર ચડો છો. 264 પછી કેટલા આવે છે? તો કે 265. આ રીતે તમારે તમારી નોટબુકમાં ઈટ દોરી અને ખૂટતા સ્થાન પૂર્ણ કરી અને લખી વ્યવસ્થિત મને બતાવવાનું રહેશે. એવી જ રીતે ત્રીજો છે. નીચે આપેલા ઈંટના રેખાચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો. રેખાચિત્ર છે તે શેનું છે, કઈ જગ્યાએ શું જવાબ આવશે તે બરાબર ચિત્ર જોઈ અને બોલવાનું લખવાનું રહેશે. એ, બી અને સી ત્રણ તમને આપ્યા છે, એના ઉપરથી થોડા પ્રશ્ન જવાબ છે. પહેલો છે, એ બાજુથી આકાર કેવો દેખાય છે? આકાર કેવો દેખાય છે? તો લંબગોળ, ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ કેવો દેખાય છે? બી બાજુથી આકાર કેવો દેખાય છે? સી બાજુથી આકાર કેવો દેખાય છે? કેટલી બાજુઓ છે? પાંચમો, કેટલી કિનારીઓ છે? કેટલા ખૂણા છે? સંપૂર્ણ આકારમાં નામ શું છે? દરેક પ્રશ્નના જવાબ વ્યવસ્થિત સમજીને લખવાના છે. ન સમજાય તો તમે મને પૂછી શકો છો. એના ઉપરથી હોમવર્ક છે, ક્વેશ્ચન 3 જેવી મનગમતી આકૃતિ દોરી અને પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. થેન્ક યુ. બાય બાય.